વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખીશું પાઠ 10, તરુણ અવસ્થા તરફ. આપણે આગળ શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરી શકે છે. એટલે કે મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ પ્રજનન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું શું કામ બને છે? એનું મુખ્ય કારણ છે કે બાલ્ય અવસ્થામાં શું થાય છે, પ્રજનન અંગોનો વિકાસ થતો નથી. ધીમે ધીમે તમે જ્યારે મોટા થાઓ છો તેમ તેમ પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને મનુષ્ય છે તે પ્રજનનની અવસ્થામાં આવે છે. એટલે કે તેના અંગોનો વિકાસ થાય છે પ્રજનન માટે અને અમુક ઉંમર પછી તે પ્રજનન માટે તૈયાર થાય છે. આ ઉંમર કઈ છે અને આ અવસ્થા ક્યારે આવે છે તેનો આપણે આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, માનવ શરીરમાં થતા એવા પરિવર્તનો આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. હવે માનવ શરીરમાં પુખ્ત અવસ્થામાં તેમજ તરુણ અવસ્થામાં કયા કયા ફેરફારો થાય છે તે આપણે આ પાઠમાં વિસ્તારથી તેનું આપણે ચર્ચા કરીશું અને શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં હવે ધીમે ધીમે તમારી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તમે હવે તરુણ અવસ્થા તરફ જાઓ છો અને પછી પુખ્ત અવસ્થા તરફ તમે જશો. આની પહેલાં તમે બાલ્ય અવસ્થામાં હતા, એટલે કે તમે બાળક હતા. હવે તમે ધીમે ધીમે તરુણ અવસ્થા તરફ પ્રવેશી રહ્યા છો અને છેલ્લે તો પુખ્ત અવસ્થામાં પ્રવેશતો. તો આ સમય દરમિયાન કયા કયા ફેરફારો થાય છે શરીરની અંદર તેનો આપણે અહીં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મુદ્દો છે તરુણ અવસ્થા તેમજ યૌવન આરંભ. વિદ્યાર્થી મિત્રો, અહીં લખ્યું છે કે બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જો કોઈ છોકરો 12મો જન્મદિવસ ઉજવતો હોય એટલે કયા ધોરણમાં આવશે, લગભગ 7મા કે 8મા ધોરણમાં ભણતો હશે. એટલે કે ધીમે ધીમે તે તરુણ અવસ્થા તરફ આવી રહ્યો છે અને આ સમય દરમિયાન એનામાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. અહીં લખ્યું છે કે મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તે હસવા લાગી. તેને ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રોને જેઓને તે એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી, તેમજ તેમાંથી ઘણા બધા જે છોકરાઓ હતા તેમને મૂછો ઉગવાથી તેઓ કાર્ટૂન જેવા દેખાતા હતા. તો આવું શું કામ થયું? કારણ કે બુજોના જે મિત્રો હતા તે તરુણ અવસ્થા તરફ હવે પ્રવેશી રહ્યા હતા, જેના કારણે તેમના શરીરમાં, તેમના ચહેરામાં, તેમના દેખાવમાં, તેમની ઊંચાઈમાં ઘણા બધા ફેરફારો થયા હતા. અને વિદ્યાર્થી મિત્રો, આ ફેરફારો ચોક્કસ અંતઃસ્ત્રાવને કારણે થાય છે, જેનો આપણે અભ્યાસ આગળ કરીશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન થતો હશે કે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનોની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે, એટલે કે શરીરમાં આવા પરિવર્તનો કઈ ઉંમર સુધી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે આ જે ફેરફારો છે શરીરની અંદર થતા એ લગભગ 18 થી 19 વર્ષ સુધી જોવા મળે છે. ત્યારબાદ તે ધીમે ધીમે અટકી જાય છે. એટલે કે તમારી ઊંચાઈ જે વધી રહી છે તે ચોક્કસ ઉંમર પછી વધતી નથી, બરાબર છે? તો અમુક ફેરફારો અમુક ઉંમર પછી અટકી જાય છે. જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી રહ્યા. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્ત અવસ્થાની મધ્યની આ અવસ્થા કોઈ વિશેષ નામ છે? તો હા વિદ્યાર્થી મિત્રો, આ અવસ્થાને આપણે શું કહીએ છીએ, તરુણ અવસ્થા કહીએ છીએ, જે બાલ્યકાળ અને પુખ્ત અવસ્થાની મધ્યમાં આપણને જોવા મળે છે, જેમાં આપણા શરીરમાં ઘણા પરિવર્તનોની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને વિકાસ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને
પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. એટલે કે ધીમે ધીમે આપણા શરીરમાં શું થાય છે, વૃદ્ધિ થાય છે. શેમાં થાય છે? આપણી ઊંચાઈમાં વૃદ્ધિ થાય છે, આપણા પ્રજનન અંગોમાં વિકાસ થાય છે, આપણા હાડકાં વધવા લાગે છે, શરીરના વિવિધ અંગોમાં વિકાસ અને વૃદ્ધિ જોવા મળે છે. અને આ વિકાસ ને વૃદ્ધિ કયા સમયમાં જોવા મળે છે? તો તે તરુણ અવસ્થામાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તરુણ અવસ્થાનો સમયગાળો કયો છે? તો અહીં લખ્યું છે કે તરુણ અવસ્થા લગભગ 11 વર્ષથી ઉંમરથી પ્રારંભ થઈને લગભગ 18 થી 19 વર્ષની ઉંમર સુધી હોય છે. આ અવધિ તરુણ કહેવાતી હોવાથી આપણે આ અવસ્થાને શું કહીએ છીએ? તરુણ અવસ્થા કહીએ છીએ. એટલે કે બાળકોને તરુણ પણ કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થા કઈ છે? તરુણ અવસ્થા છે. અને વિદ્યાર્થી મિત્રો, છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એટલે કે છોકરીઓમાં જે તરુણ અવસ્થા છે પહેલેથી પ્રારંભ થઈ જાય છે. એટલે કે તેમાં જે પરિવર્તન આવતા હોય છે શરીરમાં, જે એ છોકરાઓ કરતાં છોકરીઓમાં બહુ ઝડપથી આવે છે અને છોકરાઓ કરતાં પહેલાં આવે છે. તરુણ અવસ્થાની જે અવધિ હોય છે એ દરેક વ્યક્તિઓ માટે જુદી જુદી હોય છે. તમે ઘણી વખત જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે અમુક છોકરાઓને દાઢી મૂછ આવી જાય છે અને અમુક છોકરાઓને આવે છે પણ મોડી આવે છે. અમુક છોકરાની ઊંચાઈ ધીમે ધીમે વધતી હોય છે અને અમુક છોકરાની ઊંચાઈ બહુ ઝડપથી વધતી હોય છે. એટલે કે તરુણ અવસ્થામાં જે ફેરફાર જોવા મળે છે, એટલે કે તે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. એટલે કે તરુણ અવસ્થાની અવધિ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે અને આ બદલાવ યૌવનારંભનો સંકેત આપે છે, એટલે કે સંદેશ આપે છે. એટલે કે જો શરીરમાં પરિવર્તન થવા લાગે, દાઢી મૂછ આવવા લાગે, એનો અર્થ એવો થાય છે કે જે છોકરો છે હવે યૌવનારંભમાં પ્રવેશી રહ્યો છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓના પ્રજનન ક્ષમતાનો વિકાસ. એટલે કે છોકરા અને છોકરીઓના જે પ્રજનન અંગો છે એ ધીમે ધીમે વિકાસ પામે છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. એટલે કે જે પ્રજનન અંગો છે તેનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે ત્યારબાદ શું થાય છે? તરુણ અવસ્થા પૂરી થાય છે અને પુખ્ત અવસ્થાની શરૂઆત થાય છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે તમારા ઘણા બધા મિત્રોને દાઢી મૂછ આવી ગઈ છે, જ્યારે અમુક તમારા મિત્રોને દાઢી મૂછ આવી હશે નહીં. અમુક વિદ્યાર્થીઓની તમારા મિત્રોની ઊંચાઈ ખૂબ જ વધી ગઈ હશે તમારા કરતાં પણ વધારે, અને અમુક વિદ્યાર્થીઓની ઊંચાઈ વધી હશે નહીં. આ ફેરફાર લગભગ 18 થી 19 વર્ષ સુધી ચાલ્યા કરે છે અને અમુક ઉંમર એટલે કે પુખ્ત અવસ્થામાં તમે પ્રવેશીશો ત્યારે આ ફેરફારો એ ધીમે ધીમે મંદ પડી જાય છે, એટલે કે બંધ થઈ જાય છે.